બાળકો તમારી ચોપડી નવની ગુજરાતી વર્ણ પરિચય પાના નંબર 36 પૂર્ણાવર્તન 1. બાળકો અત્યાર સુધી આપણે જે પણ શીખી ગયા છે તે અહીંયા પાછું આપણે પૂર્ણાવર્તન કરવાનું છે. ચિત્રના નામ પરથી શરૂ થતા મૂળ અક્ષરોને ચિત્ર સાથે જોડો. બાળકો અહીંયા તમને ચિત્ર આપેલા છે એના જે નામથી શરૂ થતા હોય તેની સાથે તમારે ચિત્રને જોડવાના છે. અહીંયા તમને ઉદાહરણ તરીકે કબૂતર, તો કબૂતરનો ક, આ શેનું ચિત્ર છે બાળકો? ગણપતિનું ચિત્ર છે, એને આપણે ગ સાથે જોડવાનો છે. આ શેનું ચિત્ર છે? જમરૂખનું ચિત્ર છે, તો એને જ સાથે જોડવાનું છે. આ શેનું ચિત્ર છે? આ તલવાનું ચિત્ર છે, તો એને તમારે તલવાના ત સાથે જોડવાનું છે. આ શેનું ચિત્ર છે? આ ટબ, તો એને ત સાથે જોડવાનું છે તમારે. આ શેનું ચિત્ર છે? આ ચકલીનું ચિત્ર છે, તો એને તમારે ચકલીના ચ સાથે જોડવાનું છે. તો બાળકો મેં તમને અહીંયા ઉપરના ચિત્ર જોડીને બતાવેલા છે, એવી જ રીતે નીચેના ચિત્ર તમારે જાતે જોડવાના છે. મૂળાક્ષરો તથા તેના મૂળાક્ષરોવાળા ચિત્ર જોડી ચિત્રમાં રંગ પૂરો. બાળકો અહીંયા તમારે મૂળાક્ષરોને ચિત્ર સાથે જોડવાના છે અને એમાં તમારે રંગ પૂરવાનો છે. અહીંયા તમને ઉદાહરણ તરીકે ડ, તો ડનો દીવો થાય ને, તો અહીંયા તમને દીવામાં કલર કરીને બતાવેલો છે. એવી જ રીતે ક, કમરનો ક, તો અહીંયા તમને કમરનું ચિત્ર આપેલું છે, તો તમારે એને આ રીતે જોડવાનું છે. આ શેનું ચિત્ર છે બાળકો? આ જગનું ચિત્ર છે, તો તમારે એને જ સાથે જોડવાનો છે. આ શેનું ચિત્ર છે? આ ખલનું ચિત્ર છે. આ શેનું ચિત્ર છે બાળકો? ડમરું, તો એને ડ સાથે જોડવાનો છે. આ શેનું ચિત્ર છે બાળકો? આ ટપેલીનું ચિત્ર છે, એને ટ તલવાના ટ સાથે, તો એને તપેલીના ટ સાથે જોડવાનું છે. બાળકો ચિત્ર જોડાઈ ગયા બાદ એમાં તમારે કલર કરવાનો છે. તો બાળકો તમારે આ રીતે બાકીના ચિત્રમાં રંગ પૂરવાનો છે અને આ પાનું તમારે પૂરું કરવાનું છે. પાના નંબર 37. આપેલા મૂળાક્ષરોથી શરૂ થતા ચિત્ર શોધો. બાળકો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે, ખ ખલ્લ ખ છે, તો ખલ્લ ખ ને બીજા કયા ચિત્ર સાથે જોડાય? ખટારાના ખ સાથે જોડાય. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ, ક કમરનો ક છે, તો એને ક કમરના ક સાથે તમારે આ રીતના જોડવાનું છે. બીજો અક્ષર જોઈએ, મૂળ અક્ષર જોઈએ આપણે, છ છત્રીનો છ, તેને તમારે છત્રી સાથે જોડવાનું છે. જ જમરૂપનો જ, જ જગનો જ, તો બાળકો અહીંયા તમને જગ આપેલો છે, તો એને તમારે જગ, જ ને જગ સાથે જોડવાનું છે. તો બાળકો આ રીતે તમારે બીજા ચિત્રને મૂળાક્ષરોને ચિત્ર સાથે જોડવાના છે. ચિત્ર જોઈ પહેલો મૂળાક્ષર લખો. બાળકો અહીંયા તમારે ચિત્ર જોઈને પહેલો મૂળાક્ષર લખવાનો છે, એ મેં તમને અહીંયા લખીને બતાવેલો છે, તે આ રીતે તમારે પણ તમારી ચોપડીમાં લખવાનો છે. સરખા મૂળાક્ષરો ની જોડી બનાવો. બાળકો અહીંયા તમારે સરખા સરખા મૂળાક્ષરોની જોડી બનાવવાની છે. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે. હવે આપણે બીજો મૂળાક્ષર જોઈએ, ખ ખલ્લ ખ, તો ખલના ખ ને ખલના ખ ની સાથે આ રીતે તમારે જોડવાનો છે. બીજો કયો મૂળાક્ષર છે? ટ, ટપાલીનો ટ, તો એને તમારે ટપાલીના ટ સાથે જોડવાનો છે. ગ ગણપતિનો ગ, તો ગ ગણપતિના ગ ને ગણપતિના ગ સાથે જોડવાનો છે. ઠ ઠળનો ઠ, તો એને તમારે ઠ ઠળના ઠ સાથે આ રીતના જોડવાનો છે. બાળકો અહીંયા મેં તમને મૂળાક્ષરો જોડીને બતાવેલા છે, એવી જ રીતે બાકીના મૂળાક્ષરો તમારે જાતે જોડવાના છે. પાના નંબર 38. ચિત્ર જે મૂળાક્ષરોથી શરૂ થતું હોય તેને મૂળાક્ષરો શોધી તેને ફરતે ગોળ કરો. બાળકો અહીંયા તમારે જે ચિત્ર મૂળાક્ષરથી શરૂ થતા હોય એના ઉપર તમારે ગોળ કરવાનું છે. તો આપણે અહીં જોઈએ, આપેલું આ શેનું ચિત્ર છે? આ છત્રીનું ચિત્ર છે, તો એને આપણે છ છત્રીના છ સાથે આ રીતે ગોળ કરવાનું છે. એવી જ રીતે આ શેનું ચિત્ર છે? આ ચમચીનું ચિત્ર છે, તો તમારે એને ચ ચકલીના ચ અથવા તો ચ ચમચીના ચ સાથે ગોળ કરવાનું છે.
બાળકો આ શેનું ચિત્ર છે? આ ઠળિયાનું ચિત્ર છે. તો એને આપણે થ શોધી એના ઉપર ગોળ કરવાનો છે. તો બાળકો આ રીતે તમારે પણ બાકીના ચિત્રમાં ગોળ કરવાનું છે. ચિત્ર જોઈને જોડ બનાવો બાળકો, અહીંયા તમારે જોડ બનાવવાની છે. અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે, ચ, તો ચકલી, તો એને ચ ને ચકલી સાથે જોડવાનું છે. એવી જ રીતે ટામેટું, તો ટામેટાના ટ ને અહીંયાથી લઈ એને ટામેટું સાથે જોડવાનું છે. આ શેનું? ધ, ધજાનો ધ, તો એને ધજાના ધ સાથે આ રીતના જોડવાનું છે. બાળકો અહીંયા મેં તમને બે જોડીને બતાવેલા છે, એવી જ રીતે બીજા તમારે જાતે જોડવાના છે. પાના નંબર 38, સોરી બાળકો, પાના નંબર 39. ચિત્ર જોઈ તેના નામના પહેલા મૂળ અક્ષર ફરતે ગોળ કરો. બાળકો અહીંયા તમારે ચિત્ર જોઈ એના નામના જે પહેલો મૂળ અક્ષર હોય એની ઉપર તમારે ગોળ કરવાનો છે. અહીંયા તમને ચશ્માનું ઉદાહરણ આપેલું છે, તો ચશ્મા, તો એને ચ સાત ચની ઉપર તમારે ગોળ કરવાનું છે. આ બીજું શેનું ચિત્ર છે બાળકો? કાચબો, તો એને ક, કમરના કની ઉપર તમારે આ રીતે ગોળ કરવાનું છે. બાળકો આ શેનું ચિત્ર છે? આ ઝીરાફનું ચિત્ર છે, તો એને તમારે જ જમરૂકના જ સાથે જોડવાનું છે, સોરી ગોળ કરવાનું છે. બાળકો આ શેનું ચિત્ર છે? આ ખડિયાનું ચિત્ર છે, તો એને તમારે ખની ઉપર ગોળ કરવાનું છે. તો બાળકો અહીંયા મેં તમને ઉપરના ત્રણ ચિત્રમાં કરીને બતાવેલા છે, બાકીના ચિત્રમાં તમારે જાતે કરવાનું છે. મેં તમને અહીંયા કરીને બતાવેલું છે. આગળનો મૂળ અક્ષર લખો બાળકો, અહીંયા તમારે આગળનો મૂળ અક્ષર લખવાનો છે. ખ, ગ, તો ઘની પહેલાં શું આવે? ખ, ખલનો ખ આવે. ઢ, ઢગલાના ઢ પહેલાં શું આવે? ડ, ડમરૂનો ડ આવે. થ, ઠડનો ઠ પહેલાં શું આવે બાળકો? ટ, ટપાલીનો ટ, સોરી, થ, ઠડના થ પહેલાં બાળકો ત, તલવાનો ત આવે. ઝ, ઝબલાનો ઝ પહેલાં ઝ, જમરૂપનો ઝ. ડ, ડમરૂનો ડ પહેલાં કયો આવશે મૂળ અક્ષર બાળકો? ઠ, ઠડિયાનો ઠ. તો બાળકો આ રીતે તમારે મૂળ અક્ષરો બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. પાછળનો મૂળ અક્ષરો લખો બાળકો, અહીંયા તમારે પાછળનો મૂળ અક્ષર લખવાનો છે. તમને એની આગળનો મૂળ અક્ષર આપેલો હશે. ક, કમરનો ક, કમરનો ક પેલ, પછી કયો મૂળ અક્ષર આવે? ખ, ખલનો ખ. એવી જ રીતે આપણે બીજું જોઈએ, ડ, ડડાના ડ પછી કયો મૂળ અક્ષર આવે બાળકો? ધ, ઢજાનો ધ. તો મેં તમને અહીંયા લખીને બતાવેલો છે. ટ, ટપાલીના ટ પછી કયો મૂળ અક્ષર આવે બાળકો? ઠ, ઠડિયાનો ઠ. જમરૂપનો જ પછી જ, જબલાનો જ આવે. ચકલીના ચ પછી કયો મૂળ અક્ષર આવે બાળકો? છ, છત્રીનો. તો બાળકો આ રીતે તમારે પણ તમારી ચોપડીમાં મૂળ અક્ષરો લખવાના છે. ખુટ્ટા મૂળ અક્ષરો લખો બાળકો, આ અહીંયા તમારે ખુટ્ટા મૂળ અક્ષરો લખવાના છે. આ તમારે જાતે લખવાનું છે. તો બાળકો આ રીતે તમારી ચોપડીમાં તમારે પૂર્ણાવર્તન લખીને પૂરું કરવાનું છે.